હેલો બેનો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે એક નવી જ વાનગી બનાવીશું, તે છે અળવીના પાનના ભજીયા. તમે બધા જ ભજીયા ખાધા હશે, પરંતુ આજે આપણે અળવીના પાનમાંથી બનાવીશું. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અળવીના પાનના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 3 નંગ અળવીના પાન લઈ લીધા છે. તેને સરસ રીતે ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે. જો તમે મોટી સાઇઝના પાન લેતા હોય તો તમારે આ રીતના નસ કાઢીને લઈ લેવાના છે. મેં અહીંયા નાની સાઇઝના પાન લઈ લીધા છે અને તે પણ ઘરના જ પાન લઈ લીધા છે. અને તેની સામે 1 મોટો કપ ભરીને બેસન લઈ લીધું છે. તેમાં 1 વાટકી તેલ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી સોડા, 1 મોટી ચમચી ધાણા જીરું, થોડા આખા દાણા અને થોડો મરી પાવડર લઈ લીધો છે. પછી થોડા લીલા દાણા અને 1 ચમચી લાલ મરચું લઈ લીધું છે અને 2 નંગ લીલા મરચાંને આ રીતે કાપીને લઈ લીધા છે. હવે આપણે તેનું બેટર બનાવીશું. તો સૌપ્રથમ આપણે પાનને કટ કરી લેવાના છે. તો આ રીતના સામાન્ય દંડી છે તેને આપણે કટ કરી લઈશું. તો આ રીતના આપણે નસ કાઢી લેવાની છે. જો તમારે જાડી નસ હોય તો વધારે કાઢવાનું હોય છે. પછી આપણે તેને સમારી લેવાના છે. તો આ રીતના આપણે તેને સમારી લઈશું. તો આ રીતના આપણે બધા જ પાન સમારી લેવાના છે. પછી આપણે તેની બેસનની અંદર એડ કરીશું. પછી આપણે તેમાં મસાલા કાઢી લેવાના છે. મસાલામાં ધાણા જીરું, લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, આખા દાણા અને મરી પાવડર, લાલ મરચું અને થોડો સોડા અને મોવણ માટે તેલ. પછી થોડા ધાણા એડ કરીશું. ઉપરથી 1/2 ચમચી ખાંડ એડ કરીશું. આ રીતના લીંબુની જોવાથી તેનો ખટમીઠો ટેસ્ટ ખૂબ જ ભજીયાની અંદર આવતો હોય છે. પછી આપણે હાથ વડે સરસ રીતે બધાને મિક્સ કરી દેવાનું છે. આ રીતના હાથ વડે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને સરસ બેટર બનાવી લેવાનું છે. તો આ રીતના આપણું થીક બેટર બનીને તૈયાર છે. હવે આપણે તેને ફ્રાય કરીશું. તો ભજીયા ફ્રાય કરવા માટે મેં કડાઈ મૂકી દીધી છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેને ફ્રાય કરીશું. આ રીતના ભજીયા મુકાઈ જાય એટલે આપણે તેને ધીમે રહીને પલટાવી લેવાના છે. આ રીતના પલટાવ્યા પછી આપણે તેને ગોલ્ડન કલર થાય પછી આપણે તેને કાઢી લેવાના છે. તો સરસ ગોલ્ડન કલર થઈ ગયો છે. તો હવે આપણે તેને કાઢીશું. તો આ જ પ્રોસેસથી આપણે બધા જ ભજીયા ફ્રાય કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અળવીના પાનમાંથી ભજીયા કેટલા સરસ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતના ટેસ્ટી ભજીયા પાનમાંથી બનાવી શકો છો અને તે ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. અને તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી. Pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.